ખબર છે ડોટ કોમ અને કામની વાતો. આપના લાંબા ગાળાના સાથીઓ ડૉક્ટર નમિતા ગાંજાવાલ અને હું ડૉક્ટર મુકુલ ચોકસી ફરી એકવાર આપ સમક્ષ. એક જેને નવી કહી શકાય પણ આમ તો એક દાયકા જૂની છે એવી વાત લઈને આવી રહ્યા છીએ. ઓકે, આજે વાત કરવી છે આશરે લગભગ 9-10 વર્ષ પહેલાં અમેરિકામાં એક નોવેલિસ્ટ છે ઈએલ જેમ્સ, એમણે એક નોવેલ લખી હતી 50 Shades of Grey. ખૂબ જાણીતી હતી. ખૂબ જાણીતી હતી અને એના 3 વોલ્યુમ પણ છે. એની અંદરના એક પાર્ટ વિશે વાત કરવી છે આજે. એમાં જે હીરો છે, મેલ પ્રોટાગોનિસ્ટ છે, તે રોમાન્સ, લવ, અફેક્શન એમાં માનતો નથી. એ ડાયરેક્ટ સેક્સ કરવાનો અને એ થોડો સેડો મેઝોચિઝમ ટાઈપની પર્સનાલિટીવાળો છે. એની સામે જે ફિમેલ કેરેક્ટર છે તે લવ, રોમાન્સ, અફેક્શન, કેર, ટચ આ બધું માણીને, એટલે રોમાન્સને ભરપૂર માણીને સેક્સ કરવું તેમાં બિલીવ કરે છે. એટલે બંને જ્યારે ભેગા થાય છે ત્યારે ફિમેલ કેરેક્ટર જે મેલ કેરેક્ટર છે એને આ બધું ધીમે ધીમે શીખવાડે છે અને તેનું ઇમ્પોર્ટન્સ બતાવે છે. એનું એક નામ એણે આપ્યું છે વેનિલા સેક્સ. તો જેમ આઈસ્ક્રીમ વેનિલા બેઝિક આઈસ્ક્રીમની ફ્લેવર અને એની ઉપર એડેડ ઘણી બધી ફ્લેવર્સ હોય છે એવી રીતે આને વેનિલા સેક્સ એવું નામ આપવામાં આવ્યું. ત્યાર પછી તો થોડા વર્ષો પછી હું માનું છું કે એના પરથી મૂવી પણ આવી ગયું. પણ આ અલબત્ત આ નોવેલમાં તો આધુનિક અમેરિકન અને વિદેશના સમાજના લોકોની સેક્સ્યુઆલિટી અંગેની એલેબોરેટ વાતો હતી. એમાંના કેટલાક રેકમેન્ડેશન એવા પણ છે કે જે આપણે આપણા જીવનમાં કે સમાજમાં ઇમ્પ્લિમેન્ટ ન કરી શકીએ. અલબત્ત એ ટેક્સ્ટબુક નહોતી, એ કોઈ સેક્સ્યુઓલોજીનું પાઠ્યપુસ્તક નહોતું, પણ એમાં ઘણી બધી એવી વાતો હતી કે જે આપણને નવાઈ લાગે. પેલો જે સેડોમિઝોકિસ્ટિક હતો પુરુષ, એ સ્ત્રીને પેઇન આપીને, પેઇન ઇન્ફ્લિક્ટ કરીને, દુઃખ દર્દ આપીને એને જાતિ આનંદ મળે, અથવા તો પોતાના પર સ્ત્રી દ્વારા બળજબરી બળપ્રયોગ થાય અથવા તો દાબ દબાણ થાય અને એને પીડા મળે, સ્વપીડન, આત્મપીડન દ્વારા એને જાતીય આનંદ મળે. તો પીડા આપીને કે ભોગવીને જે જાતીય આનંદ મળે એ સેડોમિઝોકિઝમ કહેવાય છે અને એક પ્રકારની જાતીય વિકૃતિ કહેવાય છે. તો આવી વિકૃતિની સામે એક સ્ત્રી ધીમે ધીમે એ આ પ્રકારના પેરાફિલિક પર્સનને ધીમે ધીમે કન્વર્ટ કરે છે અને એ વેનિલા સેક્સ કે જે સૌથી વાઇડલી એક્સેપ્ટેડ ફ્લેવર છે, એટલે કે રૂટીન કન્વેન્શનલ સેક્સ જેને કહેવાય છે કે જેમાં ફોરપ્લે, રોમાન્સ, વાતચીત, ઉત્તેજિત વાતચીત, સ્પર્શ, ટચ, સ્પર્શ, પછી હળવો મસાજ, વૈવિધ્યપૂર્ણ મસાજ, ચુંબન, આલિંગન, હગિંગ, કડલિંગ, નિકટતા, સામીપ્ય, ફિઝિકલ ઇન્ટિમસી, આના જેટલા બી શેડ્સ છે એ બધા શેડ્સ એ લોકો ધીમે ધીમે પેલી સ્ત્રી એને શીખવે છે. તો કન્વેન્શનલ સેક્સ પણ મહત્ત્વનો છે. એ જમાનામાં દાયકા પહેલાં અમેરિકામાં આ પ્રકારના BDSM જેને કહેવાય એ પ્રકારની પ્રવૃત્તિઓ ખૂબ જોરમાં હતી. એની સામે જે સદીઓથી માણસ જાત ભોગવતી આવી છે એ સેક્સ પણ એટલો જ રસ પ્રચુર હોય છે અને એને વેનિલા સેક્સ નામ આપ્યું. તો આપણે ફરગેટ ધ નેમ, પણ મૂળ મુદ્દો એ છે કે સેક્સમાં વેરિએશન મહત્ત્વના છે, પણ એ એક્સટેન્ટ સુધી નહીં કે જ્યાં એ વિકૃતિ બની જાય. એ એક્સ્ટ્રીમ સુધી વેરિએશન પરમિસિબલ છે કે જેમાં સ્ત્રી પુરુષ સહશયન કરે, સેક્સને થોડો એક્સટેન્ડ કરે, અલગ અલગ જગ્યાઓ પસંદ કરે, અલગ અલગ વસ્ત્રો પસંદ કરે, અલગ અલગ સ્ટાઇલ અને શૈલીઓ અપનાવે, અલગ અલગ પાત્રનો પરિવેશ ભજવે, અલગ અલગ પ્રકારે એકબીજાને જુએ, એમાં અલગ અલગ સાધન સામગ્રીઓનો ઉપયોગ કરે, વેજીટેબલ્સનો ઉપયોગ કરે, નાની નાની વસ્તુઓનો ઉપયોગ કરે અને એ દ્વારા સેક્સને વધારે રોમાંચક બનાવે. જેમ વેનિલામાં અલગ અલગ ફ્લેવર ઉમેરીને અલગ અલગ પ્રકારના આઈસ્ક્રીમ તૈયાર થઈ શકે, એમ અલગ અલગ પ્રકારની સેક્સ્યુઅલ એક્ટિવિટી તૈયાર કરી શકાય અને એનું બાસ્કેટ તૈયાર કરી શકાય. પણ આ બાસ્કેટ એક ખાદ્ય પદાર્થ જ હોવું જોઈએ એવું જરૂરી છે આઈસ્ક્રીમમાં, એ રીતે સેક્સમાં પણ આ બાસ્કેટ એ ભોગવી શકાય એવું હોવું જોઈએ, એ વિકૃતિની હદે ન જવું જોઈએ. કારણ કે વિકૃતિ એ આઈધર પોતાને કે સામેવાળાને નડતી હોય છે, તકલીફ આપતી હોય છે અને દંપતી બંને જેમાં સંડોવાય અને બંને જેમાં આનંદ લે એવી જ પ્રવૃત્તિ પ્રોત્સાહક ગણી શકાય
સમભોગ જેને કહ્યું છે કે સમ હોય, બંનેને અનુકૂળ હોય એને જ સમભોગ કહેવાય, બાકીનો એ વિષમ ભોગ થઈ જાય. તો વિષમ ભોગ ને બદલે સમભોગ તરફ સમાજ આવે એવા પ્રયત્નો સાથે આજનો એપિસોડ પૂર્ણ કરીએ છીએ. ખબર છે .com કામની વાતો પર ડૉક્ટર મુકુલ ચોકસી અને નમિતા આપને પ્રતિ સપ્તાહ મળતા રહેશે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ.